हेलो विद्यार्थी मित्रों, संतकृपा विद्यालय में आपनो हार्दिक स्वागत करू छू। आपणे भण्या छीए धोरण 9 गणित पाठ नंबर 9 समांतर बाहु चतुष्कोण अने त्रिकोणनुं क्षेत्रफळ। स्वाध्याय 9.2 એન્ડ દાખલા નંબર 3 કે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી ની બાજુઓ બીસી અને એડી પર અનુક્રમે પી અને ક્યૂ બિંદુ આપેલા છે તો એરિયા ઓફ એપીબી બરાબર એરિયા ઓફ બીક્યુસી સાબિત કરવાનું છે। આપણે તો પહેલા આકૃતિ સમજવી પડે કે ભાઈ આકૃતિ અંદર આપણે શું આપેલું છે, ચતુષ્કોણ એ બી સી અને ડી સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો એટલે સામસામેની બાજુના માપ સરખા ને એકબીજાને કેવી હોય સમાંતર હશે। તો એવી રીતે અહીંયા પણ એબી અને બીસી સમાંતર હશે, એબી અને બીસી સમાંતર હશે। આવું બધું આપણે લખવાની જરૂર નથી, પણ આપણે યાદ હોવું જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના એક ગુણધર્મ છે। હવે એની અંદર આપણે એમ કહેવા માંગુ છે કે આ પી બિંદુ છે એ બીસી ઉપર છે, ડી થી સી બાજુ છે એના ઉપર મેં અહીંયા પી બિંદુ લખ્યું, એનાથી બનતો ત્રિકોણ અહીંયા નામ લખ્યું તેના ઉપરથી એ ડી અને બી, તો અહીંયા લાલ લીટા વડે દર્શાવ્યું એટલે તમને ખ્યાલ આવે। પછી બીજો બિંદુ ક્યુ એ કોના ઉપર લીધું છે, એડી ઉપર, એડી ઉપર મેં બિંદુ ક્યુ લીધું છે, તો બિંદુ ક્યુ છે એના ઉપર જે ત્રિકોણ બનાવ્યો છે બી ક્યુ સી, કયો બનાવ્યો છે બી ક્યુ અને સી, આમાં બે ત્રિકોણ બને છે। હવે આપણે એમ સાબિત કરવું છે કે એ બી બી ત્રિકોણ ને બી ક્યુ સી ત્રિકોણ બંનેના ક્ષેત્રફળ સરખા છે, તો આપણે ખબર છે કે એ પી બી ત્રિકોણ લેવા જઈએ એ એ બી અને બી, તો એપીબી ત્રિકોણ ની અંદર અને એબીસીડી એ બંને પાયા એબી ઉપર આવેલા છે, કોના ઉપર આવેલા છે પાયા એબી ઉપર, અને એબી અને ડીસી એ સમાંતર રેખાની વચ્ચે આવેલા છે, કારણ કે જો અહીંયાનું છેલ્લું બિંદુ આ પાયા હશે તો આપણે એમ કહી શકીએ કે એબીસીડી એ એબી પાયા પર અને એબી અને સીડી સમાંતર રેખાની વચ્ચે હોય તો એ બી અને બી નું ક્ષેત્રફળ કેટલું મળે, તો કે 1/2 એબીસીડી એરિયા ઓફ એબીસીડી બરાબર 1/2 એરિયા ઓફ એબીસીડી, ચતુષ્કોણ એબીસીડી નું તમે અડધું કરો ત્યારે આપણને એબીબી નું ક્ષેત્રફળ મળે। એવી જ રીતે ત્રિકોણ બીક્યુસી માં, ત્રિકોણ બીક્યુસી માં પાયો કયો દેખાય બીસી, એબીસીડી નો પાયો પણ આપણે બીસી લઈ લઈએ, બીક્યુસી નો પાયો પણ આપણે કયો લઈ લઈએ, તો કે બીસી લઈ લઈએ। તો હવે અને બીસી અને એડી એ બંને કેવી છે, તો કે સમાંતર રેખા, આપણે પાયે નામ શું આપ્યું, તો કે પાયો આપણા માટે બીસી છે, અને સમાંતર રેખાની દોડ કઈ છે, તો કે બીસી અને એડી, તો સમાંતર રેખાની દોડ વચ્ચે અને એક જ પાયા પર આવેલા હોય તો એરિયા ઓફ બીક્યુસી બરાબર લખી શકાય 1/2 એરિયા ઓફ એબીસી, જો બીક્યુસી નું ક્ષેત્રફળ અને એપીબી નું ક્ષેત્રફળ ક્યારે મળે, તો કે એબીસીડી નું અડધું છે એપીબી નું ક્ષેત્રફળ છે, બીક્યુસી નું ક્ષેત્રફળ એ પણ એબીસીડી નું અડધું છે, તો અડધું અડધું ક્ષેત્રફળ તો સરખું હોય ને, તેની જમણી બાજુ સરખી હોય અને ડાબી બાજુ પણ કેવી હોય સરખી રહેશે, તો પરિણામ એક અને બે ઉપરથી કહી શકાય કે આની જમણી જમણી બાજુ સરખી છે તો ડાબી બાજુ પણ સરખી હશે, તો એરિયા ઓફ એપીબી બરાબર લખી શકાય એરિયા ઓફ બીક્યુસી। આગળનો દાખલો આપણે ગણીએ, તો વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલા નંબર 4 એવું કહે છે કે આપેલ આકૃતિમાં પી એ સમાંતર બાજુ ચતુષ્કોણના એબીસીડીના અંદરના ભાગમાં આવેલું કોઈ બિંદુ છે, તો આપણે પહેલું એવું સાબિત કર્યું છે કે એરિયા ઓફ એપીબી પ્લસ એરિયા ઓફ પીસીડી બરાબર 1/2 એરિયા એબીસીડી, બીજું એવું સાબિત કર્યું છે કે એરિયા એપીબી પ્લસ એરિયા પીબીસી બરાબર એરિયા એપીબી વત્તા પીસીડી, આવા આપણને બે ત્રિકોણ આપી દીધા। તો વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિને એકદમ સ્પષ્ટ રીતે સમજી લેશો, આ દાખલો ગણવામાં કાંઈ મુશ્કેલી નથી, પરંતુ આકૃતિને નહીં સમજો શું શોધવાનું છે કે આવેલું છે નહીં ખબર પડે તો દાખલાઓ નહીં આવે। તો પહેલો વહેલો આપણને જો સમાંતર બાજુ ચતુષ્કોણ કયું આપેલું છે, એ બી સી અને ડી, એ બી સી ડી સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, તો કે હા, હવે આપણે પી બિંદુ એક અંદરનું બિંદુ લઈ લીધું, અત્યારે આપણે ધારી લઈએ કે આવું આપણી પાસે કાંઈ નથી, આપણી પાસે નથી, હવે એવું નામ આપેલું છે તેનું પી બિંદુ, તો હવે આપણે સાબિત એવું કરવાનું છે અહીંયા ત્રિકોણ નામ છે ને એ પી અને બી, પછી બીજું સાબિત કરવાનું છે કે પી સી અને ડી, એટલે કે ઉપરનો ત્રિકોણ અને નીચેનો ત્રિકોણ, આ નીચેનો ત્રિકોણ અને ઉપરનો ત્રિકોણ આ બંનેનો જો આપણે સરવાળો કરીએ તો આખે આખા ચતુષ્કોણ જેટલો એનું અડધું કરવાથી મળશે, એવું સાબિત કરવાનું છે। તો એવું સાબિત કરવાનું હોય પણ આપણે એને અહીંયા સૂચન કરેલું છે કે પી માંથી એબી ને સમાંતર, આ એબીસી એને સમાંતર રેખા કોમાંથી કરવાની છે, આપણે પી માંથી, પી માંથી પસાર થવી જોઈએ અને એબી ને સમાંતર, તો આનું નામ આપણે આપી દઈએ ક્યુ અને આર, એ કોને સમાંતર રેખા છે એબી ને સમાંતર છે, તો એ ડીસી ને પણ સમાંતર જ હશે, પહેલી છે ત્રીજા
समांतर છે શા માટે સમાંતર માં ચતુષ્કોણ છે એટલા માટે પહેલી બીજાને સમાંતર હોય તો ત્રીજાને પણ સમાંતર હશે એવું આપણે કહી શકીએ તો હવે અહીંયાથી આ PB તો આવે છે ક્યાં તમે જોઈ લ્યો કે આ APB આ ત્રિકોણ છે એના માટે પાયો કયો છે તો AB પાયો છે પછી ચતુષ્કોણ ABQR બનાવો કયો ચતુષ્કોણ બનાવશો તમે ABQR તો આને આ સમાંતર રેખા હોય છે અને એક જ પાયા ઉપર આવેલી હોય તો આપણે આરંભ લખી શકીએ પહેલા આપણે આને આ થી આને સમાંતર છે તો AR અને BQ પર સમાંતર લખવું પડશે તો લખી લ્યો કે P માંથી પસાર થતી AB ને સમાંતર રેખા દોરો તે BC ને Q માં છેદે છે અને AB ને R માં છેદે છે હવે ચતુષ્કોણ ABQR ને ધ્યાનમાં રાખવાનું એની અંદર શું થશે તો કે આ A થી B અને QR સમાંતર રેખા છે તો એવું પણ લખી શકીએ કે B થી Q અને સમાંતર AR પણ થશે કોના ઉપરથી તો કીધું આ આખી બાજુ હશે एक बीजा सामांतर हो तो अर्धी बाजु तो सामांतर हो तो हाँ अर्धी बाजु सामांतर हे आखी बाजु सामांतर होनी अर्धी बाजु सामांतर हो तो आप लखी सकिए चतुष्कोण ए बी क्यू आर ए बी क्यू आर ए कहते सामांतर बाजु चतुष्कोण से जो आने पे ए बी क्यू आर ने सामांतर बाजु साबित करव पड़े एना पी ते एम लखी सको कि सामान पाया सामांतर रेखा वच्चे कोण तो सामांतर बाजु चतुष्कोण करवा समलंब जो साबित हो खाली चतुष्कोण को तो ना सामांतर बाजु कहो पड़े रीते अपने BCQR ने सामांतर बाजु चतुष्कोण कही सकसु ये सामांतर बाजु चतुष्कोण तो आपने खबर है त्रिकोण APB क्यों त्रिकोण APB त्रिकोण APB A आ त्रिकोण हाँ A B અને B A નો પાયો કયો થશે તો કે AB પાયો થશે અને સમાંતર રેખાઓ QR અને AB થશે તો અહીં લખી શકે કે ત્રિકોણ ABC સમાંતર બાજુ ચતુષ્કોણ AB QR નો એક જ પાયા AB ઉપર અને સમાંતર રેખાની જોડ AB QR AB અને QR એમની વચ્ચે છે જેથી આપણે લખી શકીએ કે એરિયા ઓફ APB બરાબર 1/2 એરિયા ઓફ ABQR થશે તેવી જ રીતે આપણે લખી શકીએ કે DBC DBC એના પાયા માટે BC આવશે અને DC સમાંતર QR આવશે તો એનો પાયો કયો આપણે લખવાનો છે તો કે એક જ પાયો DC અને DC અને QR સમાંતર DC અને QR સમાંતર રેખાની વચ્ચે હોય તો DBC નું ક્ષેત્રફળ એરિયા ઓફ DBC બરાબર શું લખી શકે તો કે 1/2 એરિયા ઓફ DCQR આ નીચેનો અર્ધો જે ચતુષ્કોણ બને એનો અર્ધો કરવાથી DBC નું ક્ષેત્રફળ મળે હવે આપણે ખબર છે આને કહી દઈએ પ્રણામ નંબર 1 આને કહી દઈએ પ્રણામ નંબર 2 પ્રણામ નંબર 1 અને 2 નો સરવાળો લઈએ તો ડાબી ડાબી બાજુનો સરવાળો અને જમણી જમણી બાજુનો સરવાળો ડાબી બાજુ છે એરિયા ઓફ APB ને એરિયા ઓફ DBC તો APC / DBC બરાબર અહીંયા છે ABQR ને અહીંયા છે DCQR તો જો ABQR DCQR આ ઉપરનો અર્ધ ચતુષ્કોણ અને નીચેનો અર્ધ ચતુષ્કોણ એ બંનેનો સરવાળો એટલે આખો ચતુષ્કોણ મળે ને પહેલા 1/2 અહીંયાથી ABQR / 1/2 DCQR 1/2 ને કોમન કાઢવાના તો અહીંયા ABQR વધે ને અહીંયા DCQR વધે એ બંનેનો સરવાળો કરશો એટલે ABCD આવશે અને આગળ 1/2 રહેશે તો આ બંને ત્રિકોણનો સરવાળો એ ABCD ના અડધું કરવાથી આપણને મળશે નેક્સ્ટ આપણે એવું કીધું છે કે આપણે આ APD તો અહીંયા બીજો ચતુષ્કોણ કે AB અને D આ બાજુનો ત્રિકોણ આકૃતિ કાઢીને ફરીવાર દોરી નાખું એટલે તમને વ્યવસ્થિત ખબર પડે થોડી કદ દોરીશ અહીંયા P બિંદુ તો APD એટલે કે આ બાજુનો ત્રિકોણ એનો સરવાળો PBC આ બાજુનો ત્રિકોણ આ બે સામસામેના ત્રિકોણ આ બે સામસામેના ત્રિકોણ APB અને BCD PBCD એટલે આ બાજુનો ત્રિકોણ આ બાજુનો ત્રિકોણ સામસામેના ત્રિકોણનો સરવાળો કેવો છે તો કે સરખો આ બે ત્રિકોણનો સરવાળો અને આ બે ત્રિકોણનો સરવાળો એ બંનેના સરવાળા બે સરખા છે તો આપણે અગાઉ સાબિત કર્યું કે ભાઈ અહીંયા પહેલા આપણે શું દોર્યું હતું તો કે પહેલા આપણે આડી રેખા દોરી ત્યાં કે AB ને સમાંતર હતી એમ હવે શું કરશો તમે એક ઊભી રેખા દોરો જેનું નામ આપી દો S અને T શું આપી દો કે P માંથી પસાર થતી AB ને સમાંતર રેખા કોને AB ને સમાંતર રેખા દોરો અને જે AB ને છેદે છે જ્યાં AB ને છેદે ત્યાં S નામ આપો અને અહીંયા જ્યાં છેદે છે ત્યાં T નામ આપી દો તો આ અહીંયા ત્રિકોણ બને A P D તો પાયો કયો થશે AD ને AST અને AD સમાંતર રેખા છે તો સમાંતર રેખા હોય છે એક જ પાયા ઉપર આવેલા હોય એવા ચતુષ્કોણનું ક્ષેત્રફળ APB અને સમાંતર રેખા BC અને ST થશે એક જ પાયો BC
બે સમાંતર રેખા વચ્ચે આવેલો ત્રિકોણ કયો થશે PBC તો ત્રિકોણ PBC આ બંનેનો સરવાળો 1/2 ABCD કરતા હશે ઉપર સાબિત કર્યું તેમ ઉપર આપણે આડી રેખા દોરી છે અહીંયા આપણે ઊભી રેખા દોરવાની છે તો આને કહી દઈએ પ્રથમ નંબર 4 તો પ્રથમ નંબર 4 અને 3 ની અંદર શું છે તો કે અહીંયા ડાબી બાજુ જમણી બાજુ અને અહીંયાની જમણી બાજુ સરખી હોય તો અહીં ડાબી બાજુ પણ સરખી હશે તો અહીંયા APB + BCD બરાબર લખી શકાય કે APB + PBC અહીંયા તમે PCD લખો કે DPC નામ લખો બે જેવું થશે સરખું કારણ કે જો આ DE અને C કે DCP બંનેનું નામ ત્રિકોણ તેનો જ આવશે એટલે નામની અંદર કઈ ફેરફાર ન કરે થોડુંક મિક્સ મિક્સ લાગે છે પણ એકવાર એક જ પાયા ઉપર અને સમાંતર રેખાની વચ્ચે નક્કી કરી શકશો તો આવડી જશે સિમ્પલ છે એકવાર ઘરે જઈને ફરજિયાત લખજો આજની આજે તો વિદ્યાર્થી મિત્રો આવડશે આગળનો દાખલો જોઈએ હેલો વિદ્યાર્થી મિત્રો સંતૃપા વિદ્યાલયની આપનું હાર્દિક સ્વાગત છે આપણે ભણીએ છીએ ધોરણ 9 તેની અંદર સ્વાધ્યાય 9.2 કેટલા છે 9.2 આપણે આગળ ચાર દાખલા ગણ્યા દાખલા નંબર 5 કે આપેલ આકૃતિમાં PQRS ખાસ જોજો કે PQRS ક્યાં આવ્યું છે ત્યાં PQR અને S તથા ABRS ABRS ની સમાંતર બાજુ બંને સમાંતર બાજુ ચતુષ્કોણ છે કયા કયા PQRS અને ABRS આકૃતિ ઓલરેડી આપણને આપી દીધેલી છે તો એની તથા બિંદુ XA બાજુ BR ઉપર બિંદુ કયું છે X આવેલું છે તો સાબિત કરો કે PQRS નું ક્ષેત્રફળ બરાબર ABRS નું ક્ષેત્રફળ છે ઉપરાંત એવું પણ સાબિત કરવાનું છે કે ત્રિકોણ AXS નું ક્ષેત્રફળ એ PQRS ના ક્ષેત્રફળના અડધું કરવાથી મળે તો આપણે સાબિતીમાં લખી શકાય કે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS અને ABRS માં એક જ પાયો છે કયો પાયો લઈ શકાય તો કે SR પાયો છે કયો SR અને સમાંતર બાજુ SR અને PB લખવી પડે કઈ લખવી પડે આખી બાજુનું નામ લખવાનું છે તો તમે ખાલી PQ લખો તો ન ચાલે તો કારણ કે AB પાસો એની વચ્ચે ના આવેલો ગણે એટલે આખી બાજુનું નામ શું લખશું આપણે તો કે SR એક સામાન્ય રીતે એવું બાબત લખવાની કે એક જ પાયો કયો છે તે અને બે સમાંતર રેખાઓ કઈ છે તે તો એક જ પાયો છે આને અને સમાંતર બાજુઓની જોડ છે SR અને PB તો આ બંનેની વચ્ચે આવેલા છે તો આપણે આગળ પ્રમેય લખી કે એમ કે એક જ પાયા ઉપર આવેલા હોય અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા છે તો એટલે PQRS બરાબર એરિયા ઓફ ABRS થઈ જશે નેક્સ્ટ ત્રિકોણ AXS માં અને સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ લઈ ABRS કયો લઈ લઈ ABRS તો બંને માં તમને દેખાય છે કે પાયો કયો દેખાય છે AS અને BR અને S એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો બે સમાંતર જ હોય તો એક જ પાયો કયો તો કે પાયો AS અને સમાંતર બાજુઓની જોડ AS અને BR છે તો આ ત્રિકોણ અને ABRS સમાંતર બાજુ ચતુષ્કોણ એ એક જ પાયા ઉપર અને સમાંતર બાજુઓની જોડ વચ્ચે આવેલા છે તો ત્રિકોણ AXX નું ક્ષેત્રફળ બરાબર 1/2 ABRS નું ક્ષેત્રફળ હવે આગળ તો આપણે કીધું છે કે PQRS નું ક્ષેત્રફળ અને ABRS નું ક્ષેત્રફળ સરખું છે તો એરિયા ઓફ AXS બરાબર 1/2 PQR પણ લખી શકાય શું લખી શકાય PQRS જે આપણે આ બીજું સાબિત કરવાનું હતું તે કારણ કે આ બંને ક્ષેત્રફળ સરખા સાબિત કરો તો અહીંયા ABRS લખો કે PQRS લખો બંને કેવું કહેવાય સરખું કહેવાય આગળનો દાખલો ગણીએ આપણે હેલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 9.2 માં દાખલા નંબર 6 એક ખેડૂત પાસે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ખેતરનો આકાર કેવો છે સમાંતર બાજુ અને ખેતરનું નામ છે PQRS એક ખેતર હતું તેણે RS પર એક બિંદુ A લીધું અને તેને P અને Q સાથે જોડી દીધું તો ખેતરના કેટલા ભાગમાં વિભાગ થાય છે અથવા વહેંચાય છે આ ભાગોના આકાર કેવા હતા આ ખેડૂત ખેતરમાં ઘઉં અને કઠોળ સમાન ભાગમાં અને જુદા જુદા ઉગાડવા માંગે તો આ કાર્યને કેવી રીતે કરવું એમાં તમારે હેલ્પ કરવાની છે તો આપણે શું કરીશું કે ખેતર PQRS ને દોડી લીધું SR ઉપર એ બિંદુ લીધું પછી AP અને AQ ને દોડી લઈશું તો આપણે ખબર છે કે PQRS ની એ બિંદુ આવેલું છે અને AP ને AQ દોડતા ખેતર ત્રણ ભાગમાં વિભાજિત થાય અને કેવા આકારમાં તો કે ત્રિકોણ આકારમાં જેમાં ત્રિકોણ ના આકારમાં વિભાજિત થાય ત્રિકોણ આકારમાં કયા કયા ત્રિકોણ તો કે PAQ પછી PE
દાખલાઓ સિમ્પલ છે અને ખાલી સમજવાનું છે. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો મારા જય નમસ્કાર.